કેમ છો મિત્રો? આજે આપણે કંઈક વાર્તા નહીં પણ આપણા રોજબરોજની જીવનની કંઈક ક્રિયાઓને લઈને હું આવ્યો છું કે આપણા શરીરના જે નાજુક અંગો છે જેની આપણને ખબર પણ નથી તે કેવું કાર્ય કરે છે અને જો તેને તકલીફ પડે તો શું શું થઈ શકે એના માટે થોડુંક ધ્યાનથી જોઈ લઈએ. જ્યારે ખોરાક એમાં વાત કરીએ તો પહેલાં હૃદય, જ્યારે ખોરાકમાં વધુ પડતું મીઠું કે ખરાબ કોલેસ્ટ્રોલવાળો ખોરાક ખાવ છો ત્યારે હૃદય પર સૌથી વધુ ભાર પડે છે. જ્યારે તીખું અને તળેલું ખાવ છો ત્યારે મોટા આંતરડા પર વધુ દબાણ પડે છે અને તે વ્યવસ્થિત કાર્ય કરી શકતું નથી. 2-3 લિટર કરતાં ઓછું પાણી પીવામાં આવે છે ત્યારે કિડની એ બરોબર કામ કરી શકતી નથી અને સફાઈ પણ આપણા શરીરની બરોબર થતી નથી. માટે દિવસમાં 2-3 લિટર પાણી પીવું જોઈએ. ધૂમ્રપાન કરવું, પ્રદૂષણમાં ફરવું અને ઊંડા શ્વાસ લેવાવાળા યોગ ના કરવાથી ફેફસાની તાકાત ઘટે છે. દિવસમાં 15-20 વખત લાંબા શ્વાસ લેવાના અને રોકી રાખવાના. અયોગ્ય સમયે ગમે તેવું ખાવું અને રાત્રે સૂતા સમયે વધુ ખાવાથી જઠર પર ભાર પડે છે, તેથી ખોરાકનું પાચન બરોબર થતું નથી. બને ત્યાં સુધી રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ. મોડી રાત્રે સુવાથી અને સવારે મોડે ઉઠવાથી પિત્તાશયનું કામ ખોરવાય છે અને શરીરનું આંતરિક બેલેન્સ બગડે છે. ઘણી વખત આપણે સૂર્યવંશી કહેતા હોઈએ છીએ. ઓફિસ કામ કરતા લોકો જ્યારે ટટ્ટાર નથી બેસતા તો કરોડરજ્જુમાં અને ડોકના હાડકાના સ્નાયુઓમાં લાંબા સમયે પ્રોબ્લેમ આવી શકે છે. વધુ કોમ્પ્યુટર અને મોબાઈલ વાપરનાર જો વધુ સમય સુધી સ્ક્રીન પર જોયા રાખે તો આંખો ઝડપથી નબળી પડી શકે છે. જરૂરિયાત પ્રમાણે જ આ વસ્તુઓનો ઉપયોગ કરવો. વધુ ચિંતા તેમજ નકારાત્મક વિચારોથી મગજ પર ખૂબ દબાવ પડે છે અને નવી સર્જનાત્મક વિચારો આવતા બંધ થઈ જાય છે. તો આ અમુક ટિપ્સ તમારે યાદ રાખવી જોઈએ. ધન્યવાદ.